अखंड भारत ना शिल्पी एवं सरदार वल्लभ भाई पटेल नी जन्म जयंती नी ठेर ठेर उजवणी करवामां आवी हती। त्यारे माणावदर मां गिरिराज नगर ना लोकोए सरदार वल्लभ भाई पटेल नी प्रतिमा ने हार तोरा करी आ दिवस नी भव्य उजवणी करी हती। आ तके बहोळी संख्या मां लोको उपस्थित रह्या हता। आज रोज श्री गिरिराज नगर ना तमाम पाटीदार भाईओ द्वारा सरदार वल्लभ भाई पटेल नी 149मी जन्म जयंती निमित्ते गिरिराज नगर मां आवेल सरदार स्मारक खाते सरदार ना पुतळा ने हार तोरा करी सरदार श्री ने याद करी अने आजे तेओनी जे भारत प्रत्येनी अखंडितता अने एकता लावा माटे नी जे कामगीरी हती एने बिरदावा माटे तमाम गिरिराज नगर ना रहेवासीओ द्वारा हार तोरा करवामां आवी। मारुं नाम विजय फुलेत्रा छे, हुं अहींया गिरिराज नगर मां रहुं छुं अने आजे सरदार स्मारक छे ए रतिभाई डायाभाई झांझरूकिया जेने आजे घणा वर्षो पहेला बनावेलुं छे અને આજ જે સરદાર પટેલની 149મી જન્મ જયંતિ નિમિત્તે અમે ગિરિરાજ નગરના મિત્ર મંડળ સહિત અને સરદારના સ્મારકને હાર તોરા કરવા આવ્યા છીએ। ગિરધરભાઈ મણવર છે। આજે અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સરદાર પટેલ સાહેબને કોટી કોટી વંદન, સાથે આજે સરદાર પટેલની 149મી જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરની અંદર ધામધૂમથી આજે સરદાર પટેલને ફૂલહારનો કાર્યક્રમ દેશભરમાં ચાલુ છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ એવું હતું, સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પણની ભાવનાવાળા વ્યક્તિ હતા। જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે બેરિસ્ટર બનવાનું એક સપનું હતું, ત્યારે ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર બનવા જવાનું હતું, ત્યારે ઇંગ્લેન્ડની કંપની થોમસ કુક દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમનો પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ત્યારે મહામાયને તે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે મૂડી નહોતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 10,000 રૂપિયા માંડમાંડ ભેગા કર્યા હતા। ત્યારે તેમના ભાઈ મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને પણ બેરિસ્ટર બનવું હતું, વિઠ્ઠલભાઈનું સપનું સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો શોખ જાતો કરી અને મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને બેરિસ્ટર બનાવ્યા હતા। આ સમર્પણની ભાવના હતી। જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે વડાપ્રધાન પદનું ઓફર હતી ત્યારે ગાંધીજીના એક ઇશારે સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીનું માન રાખી અને એક ઝટકે વડાપ્રધાન પદને ઠુકરાવી દીધું હતું। આ સરદાર પટેલમાં ગુણ હતા, આ સમર્પણની ભાવના હતી ને સરદાર વલ્લભભાઈ પટેલમાં એવી કુનેહ હતી। જ્યારે હૈદરાબાદના નવાબ અને જૂનાગઢના નવાબને જ્યારે પોતાની રાજકીય કુનેહપૂર્વક બંનેને એકત્રિત કરી અને આ ભારતની અંદર જોડ્યા હતા, એવું સરદાર પટેલનું નેતૃત્વ હતું, એવું એનામાં ભાવના હતી, દેશ પ્રત્યેની ભાવના હતી, એવા સરદાર પટેલ સાહેબને કોટી કોટી સત સત વંદન।